આદિવાસી કાઉન્સિલમાં આ ચાર કોલેજોના સ્ટુડન્ટો રજીસ્ટ્રેશન માટે આવેલા અને આ રજીસ્ટ્રેશનમાં અમે એની જે અરજી હતી એની સ્ક્રુટિની કરતા એવું માલુમ પડેલું કે આ લોકો 40-50 વર્ષના એજેડ વ્યક્તિઓ છે, પ્લસ એમનું 12મું સાયન્સ યુપી બોર્ડમાંથી અથવા તો ઓપન બોર્ડમાંથી કરેલું હતું. એટલે એમની સ્ક્રુટિની જે કરી અમે એમની એપ્લિકેશનમાં, એ કહી શકાય કે અકારણસર અથવા તો અવ્યવહારિક અથવા તો એ રીતે હતી. અને એમાં અમે ફર્સ્ટ 4 લોકોની કમિટી બનાવી અને એ 4 લોકો રાજસ્થાન, પંજાબ અને જે જયપુર 3 જગ્યાએ એ લોકો ઇન્સ્પેક્શન કર્યા અને ત્યાં માલુમ પડ્યા એ જે અમારી પાસે જે ડોક્યુમેન્ટ હતા એનું વેરિફિકેશન કર્યું. એ જે વેરિફિકેશનમાં અમને માલુમ પડ્યું કે આ લોકો ઘરે બેઠા જ ડિગ્રી લઈને આવી ગયા છે. પછી આ રિપોર્ટના આધારે અમે ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા ને CIDમાં અમે તપાસ અર્થે અરજી આપેલી તથા અમે જે CIDનો જે તપાસનો અહેવાલ જે છે એ પણ અમે કન્ટિન્યુઅસ 1.5 વર્ષથી અમે ફોલોઅપ રાખતા હતા. પ્લસ અમે ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયામાં સતત 1.5 વર્ષથી જે ગુજરાતના ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયાના મેમ્બરો છે એમને ઉગ્ર રજૂઆત વારંવાર કરેલી હોવા છતાં પણ ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયાએ થોડું ડીલે કર્યું, પણ એક્શન તો લીધા જ. એટલે એક્શનમાં પણ એ રીતે લીધા કે એ લોકોની જે માન્યતા જે છે એ રદ કેમ ન કરવી અથવા તો એના કયા ખુલાસા. એ લોકોએ એજ્યુકેશન રેગ્યુલેશન 1991 અને મિનિમમ ક્વોલિફિકેશન ટીચર્સ 2050 એ પણ એમને ભંગ કરેલો છે. પ્લસ આ લોકોના 2020-21 નવા વર્ષના એડમિશનો એ પણ બંધ કરી દેવા, એમને લેવા નહીં એ પણ એમને નોટિસ આપી દીધી છે. એટલે આમ કહી શકાય કે ફાર્મસી કાઉન્સિલની જે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે છેલ્લા 1.5-2 વર્ષ જે લડત અમે ચલાવી કે આ બોગસ ફાર્માસિસ્ટો ગુજરાતમાં આવી ન જાય અને ખોટી રીતે દવાઓનું વેચાણ ન થાય એના માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે પ્રયત્નો કરેલા, એમાં હજુ 50% સફળતા મળી હોય એવું લાગે છે. પણ હજુ અમે એને બંધ, ટોટલ બંધ થઈ જાય આવું આખા ઇન્ડિયામાં આવી બધી કોલેજો, એ દિશામાં અમે કાર્યવાહી કરવાના છીએ. પ્લસ ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયાના જે અમારી મિટિંગ હતી એમાં પણ જે ડિપ્લોમા સ્ટુડન્ટ બાયોમેટ્રિક્સ દરેક ફાર્મસી કોલેજ, આખા ઇન્ડિયાની જેટલી બી ડિપ્લોમા ફાર્મસી કોલેજો છે એમાં બાયોમેટ્રિક્સ કમ્પલસરી આવે અને સ્ટુડન્ટોની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમથી લેવાય એવું પણ એક ડિસિઝન પોઝિટિવ લેવામાં આવેલું છે. એટલે હવે વિદ્યાર્થીઓની હાજરીનો જે પ્રશ્ન છે એ પણ કંઈક હશે, હવે સોલ્યુશન આવશે અને આ બધી કોલેજો માલ પ્રેક્ટિસ કરતી હતી એના પર અંકુશ પણ આવશે.